હું બેસીને અનુકૂળ ખૂણામાં વોકિંગ કરતો હોય અને મારા નાઇટ ડ્રેસમાં બેઠો હોઉં છું. બેસીને અહીંયાથી હું આ બધા પક્ષીઓને કેપ્ચર કરું છું. હું મારું વોકિંગ પણ ચાલુ રાખું છું અને સાથે હું જે પક્ષીઓનું જે એક્ટિવિટી છે એને પણ હું કેપ્ચર કરું છું. તમે જોઈ શકો છો કે જે ખૂણામાં બેસીને જેથી કરીને પક્ષીઓને કોઈ ડિસ્ટર્બ ન થાય અને પક્ષીઓ પોતાના એ રીતે એક્ટિવ રહીએ એ માટે થઈને હું આ આપણે કામ કરીએ છીએ કે પક્ષીને પણ વન્યજીવનને પણ કંઈ અડચણ ન થવું જોઈએ અને આપણે પણ આપણું કામ થાય. અને ભાટી ટીવીના દર્શકોને પણ એક સરસ મજાનો એક આવા પક્ષીઓનો એક વિડીયો જોવા મળે. તો આ વૃક્ષ છે એની ઉપરમાં જ પક્ષીઓ આવીને બેસે છે અને જેની કેપ્ચર હું અહીંયા ખૂણામાં બેસીને કરું છું જે હું આપને બતાવું છું. જો મારો કેમેરો છે અહીંયા બેસીને હું મારી એક્ટિવિટી કરું છું. મિત્રો, સવારે વહેલા રાત ઉઠીને વોકિંગ પણ કરું અને સાથે સાથે મારી આ એક્ટિવિટી પણ કરું છું એટલે બંને કામ થાય. મારું જે વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફી પણ થાય છે અને વોકિંગ પણ થાય છે અને તમારા જે ભાટી ટીવીના માધ્યમને પણ હું એક સારો મજાનો વિડીયો આપવાનો એ પ્રયાસ કરું છું. મિત્રો, રોજ સવારમાં અહીંથી ચાલુ છું અને રોજ અહીંથી આ ફોટોગ્રાફી કરું છું. તમે પણ વોકિંગ કરો અને ખૂબ તંદુરસ્ત રહો. વોકિંગ ઇઝ બેસ્ટ એક્સરસાઇઝ. ચાલો આજે તન મંત્ર સ્ફૂર્તિ મળે છે.